સતામ સદ્ભિઃ સંગઃ સતામ સદ્ભિઃ સંગઃ કથમપિ પુણ્યેન ભવતિ કથમપિ પુણ્યેન ભવતિ કથમપિ પુણ્યેન ભવતિ. બોલે, સંતોનો સંગ કરવાથી શું પુણ્ય મળે છે ખબર નથી, પણ જેના પુણ્યનો પુંજ ભેગો થયો હોય એને જ સંતો મળે છે, એ વાત ફાઇનલ છે. અબ મોહિ ભા ભરોસ હનુમંતા, અબ મોહિ ભા ભરોસ હનુમંતા, અબ મોહિ ભા ભરોસ હનુમંતા, અબ મોહિ ભા ભરોસ હનુમંતા. બિનુ હરિ કૃપા મિલહિ નહીં સંતા, બિનુ હરિ કૃપા મિલહિ નહીં સંતા. જય 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 હનુમાન ગોસાઈ, જય 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 હનુમાન ગોસાઈ, જય 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 હનુમાન ગોસાઈ, જય 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 હનુમાન ગોસાઈ. કૃપા કરો ગુરુદેવ કિનાઈ, કૃપા કરો ગુરુદેવ કિનાઈ, કૃપા કરો ગુરુદેવ કિનાઈ, કૃપા કરો ગુરુદેવ કિનાઈ. મંગલ ભવનય મંગલ હારી, મંગલ ભવનય મંગલ હારી, મંગલ ભવનય મંગલ હારી, મંગલ ભવનય મંગલ હારી. ઉમા સહિત જય જપત પુરારી, ઉમા સહિત જય જપત પુરારી, ઉમા સહિત જય જપત પુરારી, ઉમા સહિત જય જપત પુરારી. આ બાજુ વેદવ્યાસજી મહારાજને દેવર્ષિ નારદ બતાવે છે, હે વેદવ્યાસ, સાચું સુખ જોતું હોય, સાચી શાંતિ જોતી હોય તો નિષ્કામ કર્મ નિષ્કામ ભક્તિનું વર્ણન કરો. સકામ કર્મની વાતો તો તમે બહુ કરી છે વેદોની અંદર, મહાભારતની અંદર, પણ નિષ્કામ ભક્તિ અને કોઈક એવો ગ્રંથ બનાવો જેના નાયક, જેના મુખ્ય પાત્ર ભગવાન કૃષ્ણ હોય. ભગવાન શ્રી કૃષ્ણના ચરણારવિંદની વિરમલ ભક્તિનું વર્ણન કર્યા વિના તમને શાંતિ નહીં મળે. યાદ રાખજો, આ સમાજમાં ધન સંપત્તિ, યુવાની, બંગલો, નોકર ચાકર, ગાડી બંગલા, આ બધું મળે ને, એ બધું મળ્યા પછી સુખ મળે છે પણ શાંતિ મળતી નથી. શાંતિ મેળવવા માટે શું કરવાનું? બોલે, ભગવાનની ભક્તિ કરવાની છે. ભક્તિ વિના શાંતિ નહીં. અને મુક્તિની વાહે દોડવાની જરૂર નથી, મુક્તિ ભક્તિની દાસી છે. પણ ભગવાનની ભક્તિ કેવી રીતે થાય? વેદવ્યાસજી મહારાજને દેવર્ષિ નારદ વર્ણન કરે છે, ભક્તિ કરવાની જરૂર નથી, સંતોનો સંગ કરવાની જરૂર છે, ભક્તિ ઓટોમેટિક થઈ જશે. અને સાચા સંતોને પકડી રાખવા, સાચા સંતોને પકડશો એટલે ભક્તિ ઓટોમેટિક થશે. શ્રીમદ ભાગવત ધર્મ તો એવું બતાવે છે કે ન છંદસા નૈવ જલાગ્નિ સૂર્ય વિના મહત્પાદર જો અભિષેકમ. જે સૂર્યની પૂજા કરવાથી, છંદો એટલે મંત્રોને ગાવાથી, વેદોને ગાવાથી, પુરાણોને ગાવાથી જે પુણ્યનું ફળ નથી મળતું એ સાચા સંતોના ચરણારવિંદને લઈ અને મસ્તક ઉપર પધરાવવાથી મળે છે. એટલા માટે કહું, શ્રી ગુરુચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી, બરનૌ રઘુબર બિમલ જસુ જોદાયક ફલચારી. સર્વ પ્રકારના સુખને લેવા માટે સાધુ સંતોના ચરણારવિંદની રજને લઈને મસ્તક ઉપર પધરાવવી જરૂરી છે. હે દેવર્ષિ નારદ, આપ મને કંઈક એવો ઇતિહાસ કહો જેથી કરીને ભગવાન ઠાકોરજીના ચરણોમાં મને પ્રેમ થાય. એ
પ્રેમ કરાવવા માટે દેવર્ષિ નારદે પોતાના પૂર્વજન્મની કથા કીધી છે. હે વેદવ્યાસ, ગયા જન્મમાં હું દાસીનો દીકરો હતો, પણ મારા ગયા જન્મના કંઈક સારા પુણ્ય હશે કે મારી માં બ્રાહ્મણોને ઘેર સેવા કરતી હતી. બ્રાહ્મણોને ત્યાં સેવા કરતી હતી એમાં એકવાર ચાતુર્માસ કરવા માટે સાધુ સંતો પધાર્યા છે. સંત મંડળી આવી અને મારી માં અને અમે સાધુ સંતોના એઠાઠામ વાસણ ઉટકીએ, એના ઘરની બ્રાહ્મણોના ઘરની સેવા કરીએ. એ સેવા કરતાં કરતાં એકવાર સાધુ સંતોએ ભોજનમાં જે અન્ન પડતું મૂક્યું હતું એ અન્નને મેં લઈ અને ચાખ્યું છે. જ્યાં ચાખ્યું મને અનેરો આનંદ આવ્યો. સંતોના ચરણોમાં જઈ એના ચરણોની સેવા કરવા માટે મેં અનુમતિ માગી. સંતોને પૂછ્યું, મહારાજ હું આપના સંતોની ચરણોની સેવા કરું? નાનકડો એવો બાળક હતો, 5 વર્ષનો. સાધુ સંતોએ રજા આપી, હા બેટા તારે સેવા કરવી હોય તો કરી શકે છે. સર્વ પ્રકારની એમની સેવા હું કરતો હતો. એમાં સેવા કરતાં કરતાં મને એ સંતોના જીવનને જોઈ અને મારા જીવનમાં એક વિશુદ્ધ શાંતિનો અનુભવ થયો. મને એમ થયું કે આના જેવો હું ના થઈ શકું. બોલો નારાયણ. સંતોના ચરણોમાં જઈ દેવર્ષિ નારદ કહે કે મેં વિનંતી કરી છે. 4 મહિના પૂરા થયા અને સાધુ સંતો ચાતુર્માસ પૂરો કરીને પાછા જતા હતા. એવામાં દેવર્ષિ નારદ કહે, મેં એમને વિનંતી કરી, મને તમારી ભેગો લેતા જાઓ. જો 2 પ્રકારના વ્યક્તિત્વ હોય, એક વ્યક્તિત્વ એવું હોય સામેથી હાલ્યું આવતું હોય તો આપણને આનંદ થાય, બીજો સામેથી હાલ્યું આવતો હોય તમે કેળો બદલી નાખી. બિછુરત એક પ્રાણ હરી લે, બિછુરત એક પ્રાણ હરી લે, બિછુરત એક પ્રાણ મિલત એક દુખ દારુણ દેહી, મિલત એક દુઃખ દારુણ દેહી, બિછુરત એક પ્રાણ હરી લેહી, 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 મિલત એક દુઃખ દારુણ દેહી, એક દુઃખ દારુણ દેહી, મિલત એક દુઃખ દારુણ દેહી, મિલત એક દુઃખ દારુણ દેહી. હાથ જોડી અને સંતોને મેં વિનંતી કરી, મને તમારી હારે લઈ જાઓ. સંતો માન્યા નહીં, નહીં બેટા તું તારા સંસારમાં રહે, શું કામ? બોલે તારી માં વિધવા છે, વિધવા માનો તું એક જ સહારો છે. માને મૂકી અને તું ક્યાંય જઈશ તો માં તારી વિના કેવી રીતે રહેશે? અને તારો ધર્મ એ છે તારા માની સેવા કરવી. હા બેટા, અમે તને કહીએ, જ્યારે તારી માં ન હોય ત્યારે તું અમારી પાસે વયો આવજે, ઉત્તર દિશામાં હાલજે, અમે તને મળી જશું. ભગવાન શ્રી હરિ તારું સર્વથા કલ્યાણ કરે. અને એક મંત્ર આપ્યો છે સાધુ સંતોએ, જેને કહેવાય છે વાસુદેવ ગાયત્રી. ઓમ નમો ભગવતે તુભ્યમ, ભગવતે તુભ્યમ, વાસુદેવાય ધીમહિ, વાસુદેવાય ધીમહિ, પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય, પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય, નમઃ સંકર્ષણાય ચ, નમઃ સંકર્ષણાય ચ. સંતો આ મંત્ર આપીને વયા ગયા. આ મંત્રનો હું જપ કરવા માંડ્યો. સમય વીતવા લાગ્યો. એક સમયે મારી માં ગૌશાળામાં ગાયોની સેવા કરતી હતી. સાંજનું ટાણું થયું. સંધ્યા ટાણે એક સર્પ આવીને મારી માને દંશ આપ્યો. મારી માં મૃત્યુ પામી છે. પ્રભુ દેવર્ષિ નારદ કહે, ભલું થયું ભાંગી જંજાળ, સુખેથી ભજશું શ્રી ગોપાળ. જે ભાવના ભક્ત કવિ નરસૈયાને જૂનાગઢમાં જે ભાવ થયો એ જ ભાવ અહીંયા દેવર્ષિ નારદ કહે મને થયો. મને ઘડીક શોક થયો, મારી માં મને છોડીને ચાલી ગઈ. પણ પછી બીજી ક્ષણે મેં વિચાર કર્યો કે માં ગઈ, હવે ભજનમાં મને કોઈ બાધા થવાની નથી. એનો અંત્યેષ્ટિ સંસ્કાર કરીને અંતકાળ એમ કહેવાય છે કે દેવર્ષિ નારદ હાલ્યા છે. એ ઉત્તર દિશામાં ચાલ્યા વાસુદેવ ગાયત્રીનો જપ કરતા કરતા, અને એને દેવર્ષિ નારદને ભગવત પ્રાપ્તિ થઈ છે. ભગવત પ્રાપ્તિ ભજન કરતા કરતા એમનો દેહ છૂટ્યો અને સ્વર્ગલોકમાંથી બ્રહ્મલોકમાંથી બ્રહ્માના દૂતો એને લેવા આવ્યા છે.
બ્રહ્મલોકમાં લઈ ગયા. બ્રહ્માના એક કલ્પની દિવસ પૂરો થયો અને રાત્રિ શરૂઆત થઈ ત્યારે બ્રહ્માજીના પાછા પેટતા શ્વાસ પેઠે હું એના શરીરમાં પ્રવેશ કર્યો. બ્રહ્માની એક રાત્રિ પૂરી થઈ અને બ્રહ્માજી જ્યાં જાગ્યા તો બ્રહ્માજીના ઉત્સંગાત નારદો જગને દક્ષો અંગુષ્ઠાત સ્વયં ભૂવા. એમ કહેવાય કે બ્રહ્માજીના ખોળામાં ભગવાન નારદનો જન્મ થયો છે. હવે ગયા જન્મમાં જે દાસીનો દીકરો હતો એ થોડોક સંતોનો સંગ કરીને જો બ્રહ્માનો દીકરો થઈ શકતો હોય તો કલિકાલમાં જો જીવ ભગવાનનું કથામાં બેસીને સારા ભાવથી ભજન કરે તો જીવનું કલ્યાણ ન થાય, અચૂક થાય. અને વેદવ્યાસજી મહારાજને દેવર્ષિ નારદે કહ્યું, હું ભગવાનનો એટલો બધો પ્રિય બની ગયો કે દેવતાઓએ મને વીણા આપી છે. દેવદત્તામ ઇમામ વીણામ વાદયંતા સ્વરોદયમ. અને બધા દેવતાઓએ બ્રહ્માનો દીકરો એટલે વાલો દીકરો એટલે મને એવું વરદાન આપ્યું, ત્રણેય લોકમાં તમારી ગતિને કોઈ અટકાવી શકશે. બ્રહ્માનો પુત્ર હોવાને કારણે ભગવાન નારાયણની પૂર્ણ કૃપા મારા ઉપર છે. નારાયણ સમારંભામ, એ પરંપરા કોણ છે? બોલે ભગવાન નારાયણ છે, વો પ્રારંભ હોઈએ. અને એ પરંપરાને દેવર્ષિ નારદ ભક્તિ સૂત્રમાં વર્ણન કરે છે, સુંદર મજાનું વર્ણન કર્યું. અને વેદવ્યાસજી મહારાજ આ કથાને સમાજ સુધી લઈ આવ્યા, 18,000 શ્લોક બનાવીને. આ બાજુ સૂત નામના પુરાણી શૌનક નામના ઋષિઓને કથા કહે છે. હે ઋષિઓ, ધ્યાનપૂર્વક સાંભળો. આ બાજુ ભગવાન શ્રી કૃષ્ણની કથાને સમજવા માટે મહાભારતની થોડા કથાનકોને સમજવા જરૂરી છે. આવો આપણે સૌ પ્રવેશ કરીએ મહાભારતના કથાનકની અંદર. યદા મૃધે કૌરવ સૃંજયાન વીરેશ્વથો વીરગતિં રણેષુ રુકો દરાવિદ્ધ ગદાભિમર્ષઃ ભગ્નોરુદંડે ધૃતરાષ્ટ્રપુત્રે. એમ કહેવાય છે, કુરુક્ષેત્રના મેદાનમાં પાંડવો અને કૌરવોની વચ્ચે યુદ્ધ થયું છે. જે પક્ષમાં ભગવાન શ્રી કૃષ્ણ હોય એનો વિજય થાય સૌને ખબર છે. પાંડવો જીત્યા છે, કૌરવો હાર્યા છે. ધૃતરાષ્ટ્રના 100 પુત્રોમાંથી 99 પુત્ર માર્યા જઈ ચૂક્યા છે. કુરુક્ષેત્રના મેદાનનું યુદ્ધ પૂરું થયું, પાંડવો જીતી ગયા છે, કૌરવો હારી ગયા, પણ હજી દુર્યોધન મરાણો નથી. આ બાજુ દુર્યોધનના જે મિત્રો હતા એમાંથી કર્ણ મૃત્યુ પામ્યો છે, પણ દુર્યોધનનો હજી એક મિત્ર છે જેનું નામ છે અશ્વત્થામા, ગુરુનો દીકરો છે, જીવતો છે. અને અશ્વત્થામાએ નક્કી કર્યું, મારા મિત્રની આવી દુર્દશા કરવાવાળા પાંડવોને જો હું પાઠ ન ભણાવું તો મારું નામ અશ્વત્થામા નહીં. અને અશ્વત્થામાએ નક્કી કર્યું, ઓ પાંડવાય ઇદમ ભુવનાય, આ ભુવનને આ ધરતીને પાંડવ વિહોણી કરીશ. અને અશ્વત્થામા રાત્રિના સમયમાં ખુલ્લું ખડગ લઈ અને પાંડવોની છાવણીમાં આવે. ભગવાન કૃષ્ણને ખબર પડી, અશ્વત્થામા પાંચે પાંડવોને મારવા આવે છે. પણ ભગવાન કૃષ્ણએ દ્રૌપદીને કીધું કે આજે પાંચે પાંડવો એના પ્રકોષ્ઠમાં નહીં સૂવે, આજે મારે એની સાથે મીટિંગ કરવી છે, જરૂરી ચર્ચા છે, એટલે મારી ભેગા હું એને લઈ જાઉં છું. કારણ કે ભગવાનને ખબર પડી ગઈ છે અશ્વત્થામા મારવા આવે છે પાંડવો. તો દ્રૌપદીને એમ થયું કે મારા પાંચ દીકરાઓ, પાંડુપુત્રો જે છે એ પાંચ પાંડવોના દીકરાઓ એને પાંચે પથારી ઉપર સુવડાવ્યા છે, યુવાન છે પાંચે પાંચ. અને એ યુવાનને ત્યાં સુવડાવ્યા. રાત્રિના સમયમાં છાવણીને અંદર પ્રવેશ કરે છે, અંધારું છે. અને અંધારામાં પ્રવેશ કરી
હાથમાં ખુલ્લું ખડગ લઈ અને પાંચે પાંચ પાંડવ પુત્રોના મસ્તક ધડથી જુદા કરે છે. જ્યાં માથા જુદા પડ્યા, એક કપડાની અંદર પાંચે પાંચના માથા ભેગા કરી ગાંઠ વાળીને ખંભે નાખીને અશ્વત્થામાં હાલતો થયો છે. રાત્રિના સમયમાં લોહીના ખાબોચિયા ભરાણા છે. અશ્વત્થામાએ દુર્યોધનની પાસે આવીને કીધું, લે દુર્યોધન, તારા દુશ્મનોના માથા વાઢીને લઈ આવ્યો છું. દુર્યોધન વિચારમાં પડ્યો કે મારા દુશ્મનોના માથા આ કેવી રીતે વાઢી શકે, આઠ આટલી અક્ષૌહિણી સેના, આઠ આટલી નારાયણી સેના, જે પાંડવોને હું મારી ન શક્યો, આને કેવી રીતે માર્યા. બોલે, મારી આવ્યો સુતાતાને મારી આવ્યો તો બરાબર, હુતા હોય ને કોઈ મારી શકે પાંડવોને, જાગતા પાંડવોને કોઈ મારી શકે નહીં, એવું કોઈનું સામર્થ્ય નથી. અને આનંદમાં આવી ગયો દુર્યોધન, વાહ મિત્ર, તે મારા દુશ્મનોને મારી નાખ્યા. પણ બીજા સમયે દુર્યોધન મનમાં વિચાર કરે છે કે દુશ્મનોને મારી આવું કેવી રીતે બને, સુતા પણ કોઈ મારી ન શકે આ પાંડવોને. બરાબર એ જ સમયે ઓલી ગાંઠ, એક ગાંઠ, બીજી ગાંઠ, ત્રીજી ગાંઠ ખોલવા જાય, પણ ગાંઠ વાળેલી હતી, ગાંઠને ખોલી નહીં, એક માથાને હાથમાં લઈ અને દુર્યોધને જ્યાં દબાવ્યું, માખણના પિંડા જેવું માથું ફૂટી ગયું. હા હા હા, અશ્વત્થામાં શું કર્યું, આટલો ક્રૂર તો હોય નથી. પાંડવોના માથા ન હોય, પાંડવોના માથા હોય તો આ માખણના પિંડાની જેમ ફૂટી ન જાય. આ પાંડવોના માથા નથી, આ પાંડવ પુત્રોના માથા છે. તે અમારા પાંચ દીકરાઓ, અમારો વંશ હતો, એને પણ હે બ્રાહ્મણ તે રહેવા ન દીધો. અને જ્યાં ખબર પડી પાંડવો જીવતા છે, પછી તો અશ્વત્થામાય મૂંઝાણું, હવે શું કરું. આ બાજુ રાત વીતી ગઈ છે અને બીજે દિવસે સૂર્યોદય થતા દ્રૌપદી પોતાના દીકરાઓને જગાડવા જાય છે, પણ દીકરાના પ્રકોષ્ઠમાં જોયું, ખબર પડી આહા, લોહીના ખાબોચિયા ભર્યા છે. રડવા લાગ્યા છે દ્રૌપદી. જ્યાં જોયું, અહીંયા તો લોહીના ખાબોચિયા ભર્યા છે. હે ભગવાન, મારા પાંચ નિરપરાધ બાળકોએ કોઈનું શું બગાડ્યું, કોઈ આવી મારા બાળકોને મારી ગયું છે. મહારાજ, આક્રંદ કરી અને દ્રૌપદી રડવા લાગી છે. આક્રંદ કરતા રડતા દ્રૌપદીનો અવાજ ભગવાન શ્રી કૃષ્ણએ સાંભળ્યો છે, અર્જુને સાંભળ્યો છે. આવી અને દ્રૌપદીને પૂછે, બોલો દેવી, શું થયું, ત્યાં લોહીના ખાબોચિયા જોયા છે. ભગવાન કૃષ્ણ બોલે એ પેલા અર્જુન બોલી ગયા છે, હે દ્રૌપદી, તારા પાંચ નિરપરાધ બાળકોને મારવા વાળા વ્યક્તિને જ્યાં સુધી મારીને એનું માથું વાઢીને ન લઈ આવું ત્યાં સુધી પુત્ર શોકનું સ્નાન નહીં કરતી. ભગવાન કૃષ્ણ કહે, અર્જુન થોડીક ધીરજ રાખો, પેલા વાતને સમજો, કોને માર્યા છે. પ્રભુ તુમ્હારે સિવા કોઈ નહીં, મેરો સહારો હે. પ્રભુ તુમ્હારે સિવા કોઈ મેરો સહારો. પ્રભુ તુમ્હારે સિવા કોઈ નહીં, મેરો સહારો હે. પ્રભુ તુમ્હારે સિવા કોઈ નહીં, મેરો સહારો. જગત જંજાલ હે ભારી, ગ્રહ મુજનાથ મોરારી. જગત જંજાલ હે ભારી, ગ્રહ મુજનાથ મોરારી. જગત જંજાલ હે ભારી, ગ્રહ મુજનાથ
मोरारी जगति जंजाल है भारी रहो मुझनाथ मोरारी गजब छाई है लाचारी जगत सब खारो खारो अजब छाई है लाचारी जगत जंजाल खारी प्रभु तुम्हारे सिवा कोई नहीं मेरो सहारो तुम्हारे सिवा कोई नहीं जंजाल जय अने द्रौपदी भगवान श्री कृष्ण ने स्तुति करी हे भगवान આ મારા પાંચ નિરપરાધ બાળકોને કોણે માર્યા છે ભગવાન શ્રી કૃષ્ણએ ધ્યાન લગાવીને જોયું આ અશ્વત્થામા છે પણ ન્યાય શાસ્ત્ર નીતિ શાસ્ત્ર એવું કહે ગમે તે થાય બ્રાહ્મણના દીકરાને મરાય નહીં અને અર્જુને મનમાં નક્કી કરી લીધું છે કે જો એને મારું નહીં તો મારું ક્ષત્રિય ધર્મ લાજે અને જો મારું તો બ્રહ્મહત્યા લાગે અને અર્જુન ચાલ્યા છે હાથમાં શસ્ત્ર લઈને મારવા માટે અને અર્જુન દ્વારા અશ્વત્થામાને મારવાનો પ્રયત્ન ભગવાન કૃષ્ણે રોક્યા છે પેલા માર્યા આ જેનો અપરાધી છે એ દ્રૌપદી પાસે આપણે લઈ જઈએ અને અશ્વત્થામાને બાંધી અને દ્રૌપદીની પાસે લઈ આવ્યા દ્રૌપદીની પાસે કીધું કે લે દ્રૌપદી તારા પાંચ નિરપરાધ બાળકોને મારવા વાળા આ અશ્વત્થામાને અમે લઈ આવ્યા છીએ હવે શું કરવું બોલ દ્રૌપદી કહે મુચ્યતા મુચ્યતામેશ બ્રાહ્મણો નિતરામ ગુરુ બ્રાહ્મણો નિતરામ ગુરુ આહા દયાની દેવી છે દ્રૌપદી એણે એમ કીધું કે આને છોડી મૂકો શું કામ બોલે બધાના ગુરુ છે બ્રાહ્મણ બ્રાહ્મણને મારવો યોગ્ય નથી એ આબરૂદાર વ્યક્તિનું ભરે સભામાં અપમાન કરવું એના મૃત્યુ બરાબર છે સાપના માથાનો મણી લઈ લેવો એના મૃત્યુ બરાબર છે બ્રાહ્મણની શિખા કાપી લેવી એના મૃત્યુ બરાબર છે અને લોભિયા માણસ પાસેથી હવા રૂપિયાનું દાન લઈ લેવું એના મૃત્યુ બરાબર છે હે જીવ જીવનમાં એવું કામ ક્યારેય ન કરવું જેથી કરીને આપણે હેઠું જોવું પડે અશ્વત્થામાએ હેઠું જોવું પડ્યું છે આ બાજુ દયાની દેવી દ્રૌપદીએ માફ કર્યા છે અશ્વત્થામાને અને અર્જુનને કીધું કે આને છોડી મૂકો અર્જુન કહે પણ કેવી રીતે છોડવા શક્ય નથી જો આને છોડી મૂકું તો મારો ક્ષત્રિય ધર્મ લાજે જો મારું તો બ્રાહ્મણની હત્યા થઈ એવું ગણાય હવે શું કરવું બરાબર એ જ સમયે ભગવાન શ્રી કૃષ્ણએ રસ્તો બતાવ્યો એક કામ કરો આના માથાના શિખા છે એ કાપી લો અને માથાનો મણી છે એ લઈ લો એટલે એની હત્યા પણ ગણાશે અને એને મુક્ત કર્યો પણ ગણાશે અશ્વત્થામાનો મણી લઈ લીધો છે શિખા કાપી લીધી છે અને અશ્વત્થામાને મુક્ત કર્યો છે અને ભગવાન શ્રી કૃષ્ણએ આવી લીલા કરી અને પછી જે જે રીતે પાંડવ કુળની રક્ષા કરી છે એની કથા આગળ બપોર પછીના સત્રમાં આપણે જોશું આ સત્રને વિરામ આપીએ પેલા બે ઘડી હરિનામ સંકીર્તન અને તમારો રાસ પછી આ સત્રને વિરામ હરિ બોલ 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 હરિ બોલ
બોલ હરિ બોલ હરિ બોલ હરિ હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ ભજો મુકુંદ માધવ ગોવિંદ બોલ ભજો મુકુંદ માધવ ગોવિંદ બોલ ભજો મુકુંદ પ્યારે મુકુંદ માધવ ગોવિંદ બોલ પ્યારે મુકુંદ માધવ ગોવિંદ બોલ હરિ 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 હાવ હેલી ધૂન છે, તમારો અવાજ મારા કાન સુધી આવવો જોઈએ, હાવ હેલી ધૂન છે, તાળીઓ સાથે. હરી બોલ હરિ 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 બોલ પ્યારે મુકુંદ માધવ ગોવિંદ બોલ પ્યારે મુકુંદ માધવ ગોવિંદ બોલ ભજો મુકુંદ માધવ ગોવિંદ બોલ ભજો મુકુંદ માધવ ગોવિંદ બોલ હરિ 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 પ્યારે મુકુંદ માધવ ગોવિંદ બોલ પ્યારે મુકુંદ માધવ ગોવિંદ બોલ ભજો મુકુંદ માધવ ગોવિંદ બોલ ભજો મુકુંદ માધવ ગોવિંદ બોલ હરિ 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 આવો તે રંગ મને શીત લગાડ્યો હે હરિ તે રંગ મને શીત લગાડ્યો
હે રંગ છાંટ્યો તો છાંટી હવે પૂરો કરો, હે રંગ છાંટ્યો તો છાંટી હવે પૂરો કરો, હે હારે રંગ છાંટ્યો તો છાંટી હવે પૂરો કરો, રંગ છાંટ્યો તો છાંટી હવે પૂરો કરો, હે મારી જાતિ પૂરવની પ્રીત વિઠ્ઠલના, મારી જાતિ પૂરવની પ્રીત વિઠ્ઠલના, હે મારી ભાઈઓ બહેનો બધાએ મહાપ્રસાદ લઈને પછી જવાનું છે, આવેલા ભક્તજનો બધાએ પ્રસાદી લઈને પછી જવાનું છે, અને આપણે બળવો રોઠો કોસ્તુભનો સવા બારે રાખેલ છે. બોલો બાલ કૃષ્ણ લાલ કી જય. હે મારે રહેવું અહીંયા ને મેળ તમારો, હે મારે રહેવું અહીંયા ને મેળ તમારો, અરે મારે રહેવું અહીંયા ને હે હર
ઝટપટી રે હો વાગી, મારા મન રામટ પટી રે હો વાગી, મન રામટ પટી રે હો વાગી, જીવન જોવાને હું જાગી, જીવન જોવાને હું જાગી, હે જીવન જોવાને હું જાગી, જીવન જોવાને હું જાગી, હરી બેણ ભાઈ છે રે હો વનમાં, હરી બેણ કનૈયા મુરલી વાળા રે વાલીડા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે વાલીડા મુરલી વાળા રે, મને લાગો વાલા 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 વાલા, લાગો વાલા રે વાલીડા મુરલી વાળા રે, લાગો વાલા રે વાલીડા મુરલી વાળા રે, રણ સોળજી
તાત્કાલિક હનુમાનજી મહારાજ કી જય. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્રી ધારેશ્વર મહાદેવ કી જય. શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય. ઓ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ.